નમસ્કાર, હું છું ઘનશ્યામ અને આપ જોઈ રહ્યા છો G24 લાઈવ. આણંદ જિલ્લાના અડાશ ગામ ખાતે આજે સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વર્ષ 1942માં 18 ઓગસ્ટના દિવસે અડાશના રેલવે સ્ટેશને હિંદ છોડો ચળવળ દરમિયાન 5 જેટલા વિદ્યાર્થીઓને અંધાધૂંધ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ત્યારથી અડાશના ગ્રામજનો આજના દિવસને શહીદ દિવસ તરીકે મનાવે છે. જોઈએ આ ખાસ અહેવાલ. આઝાદીની ચળવળ સાથે ચરોતરનો નિકટનો નાતો જોડાયેલો છે. આજથી 77 વર્ષ પૂર્વે 18 ઓગસ્ટ 1942ના રોજ આણંદના અડાશ રેલવે સ્ટેશન પાસે હિંદ છોડો આંદોલન દરમિયાન ચરોતરના 5 યુવાનોએ શહીદી વહોરી હતી, જેના માનમાં તૈયાર કરાયેલ શહીદ સ્મારક ખાતે આણંદના સાંસદ મિતેશ પટેલ અને ગ્રામજનો દ્વારા આ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. હિંદ છોડો ગાંધીજીની ચળવળમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણા 34 નવયુવાનો વડોદરાથી આવતા હતા અને ગામડે ગામડે ફરી અને જે ગાંધીજીએ હિંદ છોડો માટેની ચળવળ માટે જે એમને જણાવવામાં આવ્યું હતું એ સંદેશો લઈને એ નીકળ્યા હતા વડોદરાથી અને નાવલી સુધી ચાલતા ચાલતા પહોંચ્યા હતા. અને નાવલી એમને ખબર પડી કે અંગ્રેજો પાછળ આવી રહ્યા છે, તો નાવલીથી એ પાછા આવતા વડોદ અને અડાશની વચ્ચે એની પર ગોળીબાર થયો. એમાંથી 5 નવયુવાનો શહીદ થયા, આપણા અડાશમાં જ શહીદ થયા. એમનું સ્મારક છે આજે 18 ઓગસ્ટના રોજ શહીદોને 77મું વર્ષ છે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વ ગ્રામજનો તથા એમના કુટુંબીજનો અહીંયા ભેગા થયા છે.